બનાસકાંઠાની ધાનેરા પોલીસે લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ, અફીણ, પોસ્ટોડા સહિતના નશીલા દ્રવ્યોનું સેવન કરતા લોકોની સંખ્યા વધી રહી છે, જેમાં ખાસ કરીને યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. લાખો રૂપિયામાં વેચાણ થતા અલગ અલગ પ્રકારના ડ્રગ્સની માંગ મોટા શહેરથી લઈ નાના શહેર સુધી વધી છે. ત્યારે ગત સાંજે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી એક મોંઘી લક્ઝરી કારમાંથી 24,60,000 રૂપિયાનો મેફેડ્રોન નામનો 246 ગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યો હતો. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલ સહિત ધાનેરા પોલીસ કર્મીઓ ગતરોજ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીને રોકી ગાડીમાં બેઠેલા બે ઈસમની તપાસ કરતા ઈસમો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 246 ગ્રામ મળી આવ્યો હતો. ગાડી ચાલક સુરેશકુમાર લાધુરામ વિશ્નોઈ અને બાજુમાં બેઠેલ બાબુરામ સદારામ વિશ્નોઈ બંને રાજસ્થાનના કોજા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ધાનેરા પોલીસે ગાડી સાથે બંને ઈસમોની અટકાયત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન ધાનેરા પોલીસે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો તે બાબતે પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મેફેડ્રોન ડ્રગ્સ 246 ગ્રામ રાજુમંડા વિષ્ણોએ સાંચોર ધોરીમાના રોડ પર આવેલ ગેરેજ પર આપ્યો હતો અને આ ડ્રગ્સનો મુદ્દામાલ સુરત વરાછામાં આવેલ પૂજન રેસીડેન્સી નીચે વાળંદની દુકાન પર જયદીપ નામના વ્યક્તિને આપવાનો હતો. ધાનેરા પોલીસે 4 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી કુલ ગાડી, 2 મોબાઈલ તેમજ રોકડ રકમ સાથે કુલ 32,86,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. નશીલા દ્રવ્યો સાથે પકડાયેલ ઈસમો અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ અને ગુજરાતના અન્ય કોઈ જગ્યાએ નશીલા દ્રવ્યોનો વેપલોક ચલાવે છે કે કેમ તેના મૂળ સુધી પહોંચવા માટે તપાસ બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપાઈ છે.